હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને પરાઠા પીઝા બનાવીને બતાવી રહી છું. મિત્રો, આજે પરાઠા પીઝા બનાવતી વખતે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમારે બજારમાંથી પીઝા બેઝ લાવવાની પણ જરૂર નહીં પડે. એક તો ઘઉંના લોટમાંથી બનાવીએ એટલે હેલ્ધી પણ બની જશે, અને રેસીપી તો એટલી ટેસ્ટી અને ક્વિક છે ને મિત્રો, કે તમે આ રેસીપી જોશો ને તો તરત ઇવનિંગમાં બનાવીએ એવું મન થઈ જશે. મિત્રો, આપણા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર હું આવી સરસ મજાની રેસીપીઝ તમારા માટે અપલોડ કરતી હોઉં છું. તમારે જોવી હોય તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. હું જ્યારે આવી સરસ ક્વિક ટેસ્ટી રેસીપી તમારા માટે અપલોડ કરું ને મિત્રો, તો એના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા પાસે આવશે. પરાઠા પીઝા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ટોપિંગ તૈયાર કરીશું. એક બાઉલમાં ઝીણી સંભારેલી ડુંગળી લઈશું. ટોપિંગ બનાવતી વખતે બધા શાકભાજી તમારે એકદમ ઝીણા સંભારી લેવાના છે. ઝીણી સંભારેલી એક સિમલા મરચી. મિત્રો, જો તમારી પાસે પીળી અને લાલ સિમલા મરચી હોય તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ઝીણું સંભારેલું ટામેટું, બાફેલા એક કપ મકાઈના દાણા, એકથી દોઢ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, એકથી દોઢ ટીસ્પૂન ઓરેગાનો, ઓલિવ્સ. મિત્રો, જો તમારી પાસે ઓલિવ્સ નહીં હોય તો પણ ચાલશે, મારી પાસે ઘરે અવેલેબલ હતા તો મેં આ ટોપિંગમાં એડ કર્યા છે. ત્યારબાદ આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. થોડું ગ્રેટ કરેલું ચીઝ નાખીશું. મિત્રો, આ ટોપિંગ બનાવતી વખતે મેં મીઠાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ચીઝમાં પણ મીઠું હોય છે. જો તમને લાગે કે ઓછું છે તો તમે થોડું મીઠું એડ કરી શકો છો. ચીઝ નાખ્યા બાદ ફરીથી આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. હવે પીઝાના બેઝ બનાવવા માટે આપણે ઘઉંના લોટમાંથી એક આ રીતે મોટો લૂવો લઈશું. મિત્રો, આ લોટ તમારે થોડો કઠણ બાંધવાનો છે, વધારે ઢીલો ના રાખશો. સૂકો લોટ આ રીતે ડસ્ટ કરીને આપણે જાડા પરાઠા કરી લઈશું. રોટલી કેવી થોડી પાતળી હોય છે, પણ આ પરાઠા પીઝા છે મિત્રો, એટલે આપણે થોડા થીક રાખવાના છે. પેન ગરમ થાય કે તૈયાર થયેલો પરાઠો આપણે શેકવા માટે મૂકીશું. નીચેની બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટાવી દઈશું. શેકાયેલી આ બાજુ ઉપર આપણે ઇવનલી ઘી લગાવીને સ્પ્રેડ કરી લઈશું. ઘી લગાવ્યા બાદ ફરીથી આપણે એને પલટાવીશું. બીજી બાજુએ પણ આપણે આ રીતે ઘી લગાવી લઈશું. મિત્રો, આ પરાઠાની જે ઓછી બાજુ શેકાયેલી હોય એને આપણે તવા ઉપર મૂકીને પછી પીઝાનું ટોપિંગ મૂકીશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા લો રાખીશું. પીઝા સોસ આ રીતે આપણે સ્પ્રેડ કરીશું. તમને ટોમેટો સોસ પસંદ હોય તો તમે એ પણ લગાવી શકો છો. મિત્રો, આ રેસીપી એટલી ક્વિક અને ટેસ્ટી છે ને કે તમને બનાવતા કંઈ જ વાર નહીં લાગે. સાંજે ભૂખ લાગી હોય તો તમે આ ફટાફટ તૈયાર કરી શકશો. તૈયાર કરેલું ટોપિંગ આપણે આ રીતે ઉપર મૂકીશું. મિત્રો, આપણું ટોપિંગ કેટલું કલરફુલ લાગે છે. મિત્રો, પીઝા હોય એટલે ચીઝનું પ્રમાણ તો વધારે જ હોય. ઉપરથી ફરીથી આપણે આ રીતે ચીઝને ગ્રેટ કરીશું. પેનને ઢાંકીને 3-5 મિનિટ માટે આપણે
चीज मेल्ट થાય ત્યાં સુધી રહેવા દઈશું। વાવ, કેટલા સરસ મજાના પરાઠા પીઝા તૈયાર છે। હેલ્ધી અને ટેસ્ટી ઘઉંના લોટમાંથી તૈયાર કરેલા પરાઠા પીઝા મિત્રો તમારા માટે તૈયાર છે। આ વિડિયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડિયોમાં નવી રેસિપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।